This program is brought to you by the Indian Funkar Show. નમસ્કાર. આજે હું મારા મિત્ર અભિષેકભાઈ ગલસર એના સ્ટુડિયોમાં ઇન્ડિયન ફનકારમાં ઉપસ્થિત છું. એમણે સુરતની અંદર 15 વર્ષ સુધી, મને ખ્યાલ છે ત્યાં સુધી, ડાયરા, હાસ્ય કલાકાર એવા સ્ટાર કલાકારોના આયોજન કર્યા છે. કલા જગતના તમામ લોકો એમને ઓળખે છે અને ખાસ વરાસામાં પણ બધા ઓળખે છે. ત્યારે હું જ એમના મુલાકાતે સ્ટુડિયોમાં ઇન્ડિયન ફનકારમાં આવ્યો છું બે વાત કરવા. થોડી ઘણી આપણે વાતો કરવાની છે. ખાસ એમને મળવા જેવો માણસ છે, એમની મુલાકાત લીધી છે ત્યારે બહુ ગર્વ થાય કે આવો મિત્ર મળવા ઓછા છે. ત્યારે હશે કહેવાય છે કે હશે એનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી કેટલા હસ્યા. હમણાં હું એક કાર્યક્રમ કરીને આવતો હતો એટલે ટ્રેનમાં હતો. ટ્રેનમાં સરસ મજાની ટ્રેન હતી. ટ્રેનની અંદર એક ટીસી, જે ટિકિટ ચેકર હોય, એ આપણને કહેતો હોય છે કોઈ સજેશન છે ટ્રેનમાં, કંઈ સુધારા વધારે. એટલે મેં એને કીધું કે હું ટોયલેટમાં જઈને આવ્યો ને, તો ટોયલેટમાં જે મગ હોય એ ચેનથી બાંધેલો હતો, તો એની ચેન થોડી ટૂંકી પડે છે. મને કે મેં કીધું આ એક સજેશન છે મારું, તો મને કે એ મગ છે એ ચેનથી બાંધેલો ટોયલેટમાં, તું થોડો બાંધેલો છો, તું આઘો પાછો થઈ જા ને, હાસ્ય દ્રષ્ટિ કરો ત્યાંથી મળે. હા, ગમે ત્યાંથી હાસ્ય મળે. હમણાં જો મોબાઈલ ને ટેકનોલોજીનો જમાનો છે, આપણા વડીલો પણ 80-70 વર્ષે મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. હમણાં એક કાકા અને કાકી રાત્રે સૂતા હતા સેટીની ઉપર, અને જે વચ્ચે એમનું ટૂલ્સ, એક નાનું એવું મેજ પડ્યું હતું, એના ઉપર એક ફોન પડ્યો હતો. એટલે અડધી રાત્રે કાકાએ મોબાઈલમાં લાઇટ થઈ કાકીના મોબાઈલમાં, એટલે કીધું કે અડધી રાત્રે તને કોણ બ્યુટીફુલના મેસેજ કરે છે. ત્યારે કાકીએ કીધું કે સસમાં તો સડાવો, આ બ્યુટીફુલનો મેસેજ નથી, બેટરી ફૂલનો છે, મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે. એટલે હાસ્ય દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. પણ હમણાં એક કાકા એ મંદિરે જતા હતા, અને મેં કીધું આમ ગામડાની અંદર તમે જોયું હોય પાઘડી પહેરતા હતા, મંદિરે જતા હતા ચાલતા અને મોબાઈલ પાઘડીમાં ભરાવેલો. મેં કીધું કાકા આ મોબાઈલ કેમ પાઘડીમાં ભરાવ્યો, મને ક્યાંય ગામડામાં કવરેજ નથી આવતું. તો મેં કીધું કવરેજ નથી આવતું તો મોબાઈલ પાઘડીમાંથી રિંગ વાગે નીચે ઉતારો તો વાત કેમ કરો, મને કે દોડીને પછી અગાશી ઉપર જતો રહો. આ વડીલો પાસે એવી કોઠાવું જ હતી ગામડામાં. હમણાં ઉત્તરાયણનો પર્વ નજીક હતો, થોડા ટાઈમ પહેલાં ગયો ઉત્તરાયણનો પર્વ. હું મારી ઘેર પાર્કિંગમાં બેઠો હતો તો એક બેન નીકળ્યા. મેં બેન કઈ બાજુ જાઓ છો, તો મને કે આઈબ્રો કરાવવા. રિટર્નમાં આઈબ્રો કરાવીને પાર્લરમાંથી આવ્યા અને આમ આમ હાથ રાખેલો હતો કપાળે. મેં કીધું બેન હાથ તો લઈ લો, મારે આઈબ્રો જોવો છે. મને કે રહેવા જો દિલીપભાઈ. એ પાર્લરવાળી પાસે સાદો દોરો નહોતો, તો પતંગનો ઉતરાયણ ગઈ ને કાચ પાયેલો લીધો હતા, બધાએ નેણ કાપી નાખ્યા, બધા ઉપાડી લીધા. બોલો, હાવ પ્લેન કરી દીધું. એટલે અમુક અમુક વાત છે, અને અમુક અમુક માણસો છે ને એવા હોય કે તમને હાજર જવાબી હોય. ગામડામાં વસ્તી નાની હોય પણ ઘેરે ઘેરે જ્ઞાની હોય છે. પણ દ્રષ્ટિ કરો, મેં કીધું ત્યાંથી હાસ્ય મળી જાય. ઓબ્ઝર્વેશન કરવાની તમારી પાસે શક્તિ હોય તો હાસ્ય ગમે ત્યાંથી મળી જાય છે. હા, આપણે ગામડાની અંદર ઘણી ઘણી એવા નામો હતા. ગામડાની અંદર અમારા ગામમાં એક ફાળો કરવા આવ્યા વૃદ્ધાશ્રમવાળા. એક ઘેરે ગયા એટલે કીધું કે અમે વૃદ્ધાશ્રમમાંથી આવીએ છીએ, તમારે કાંઈ લખાવવું છે? એક કાકા કે આપણા બે છોકરા લખી લો. તો ઓલા નીકળી ગયા કે ક્યાં જાવશો, આ બે છોકરા લખી લો. એ કે ના કાકા, આ તમારે એક ઘેરેથી બે છોકરા આવ્યા, અમે તો રોકડા લઈ છોકરા નથી લેતા, તો અમે વૃદ્ધાશ્રમ તમારા ગામમાં કરવો પડશે, અનાથ આશ્રમ તમારા ગામમાં કરવો પડશે. એટલે દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય મળી જાય છે. પણ હમણાં એક કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં હું ગયો તો મારી સામે 10-12 માઇક મૂક્યા. એટલે મેં સામે માઇકવાળાને સાઉન્ડવાળાને કીધું કે હું આવડો મોટો કલાકાર નથી, મને એક જ માઇકની જરૂર છે. તો સાઉન્ડવાળો કે આમાં કયું વાગે મને ખબર નથી. અને ઘણીવાર આપણે ગામડામાં જો ઉંમર થઈ ગઈ, માડી કીર્તન ગાતા હોય, કથા કીર્તન ભજન ગાતા હોય, તો એ ભજન ગાતા હોય, કેવા કેવા ભજન ગાતા હોય, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, આવા ગીતો ગાતા હોય. એમાં બરાબર કાકા આમથી આવેલા હોય, ગામડાની માવડિયું બેનડિયું કીર્તન ગાતી હતી
અને કાકા પાસે આવીને કે કાનાને માખણ ભાવે, મિશ્રી ભાવે, પણ એકાદો ફોદો અમને દે તો અમનેય ભાવે. આ દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય મળે. માનવી છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે દવામાં અને દુવામાં વિશ્વાસ રાખે છે. મિત્રો, આ તો ઉઘાડી આંખના સંબંધ છે. બાકી જરૂરતથી વધારે લાશને કોણ ઘરમાં રાખે છે? ફૂલ બનકર મુસ્કુરાના યહી તો જિંદગી હૈ, મુસ્કુરા કે ગમ કો ભૂલાના ઉસી કા નામ જિંદગી હૈ, મિલ કે ખુશ હુએ તો ક્યા હુઆ યારો, એસે બિના મિલે રિશ્તે બનાના ઉસી કા નામ જિંદગી હૈ. એટલે ગોતવા જાય માણસ તો કદાચ સદીઓ નીકળી જાય, નાનું એવું ખાબોશ્યું છે દરિયો નીકળી જાય. એવી વાતો આપણે દ્રષ્ટિ કરીએ ત્યાંથી મળી જાય. હા, અને જો પાણીપુરી ભોજન કાંઈ પણ તમે ખાઓ, એ ભોજન કેવું છે કે ઘેરે લાવીને કીર્તન બનાવતા બનાવતા, કીર્તન ગાતા ગાતા ભોજન બનાવતું, ભોજન ભોજન નો એ પ્રસાદ થઈ જાય. હા, અને ગામડાની બહેનો અમારે સૌરાષ્ટ્રની જાય ને, હિન્દી આવડે નહીં, પાણીપુરી બનાવતા એને કહો ભૈયાજી પૂરી જરા પકતી લેને કા, ઓર આંબલી કા પાણી કમ નાખને કા, રગેડા ઉતર કર કોણ યહાં આતા હૈ. તમે ઘરવાળાને પૂછો આ કોદી ઓફિસ મેં બેહતા હૈ તો પરસેવા કે રગેડા ઓઢ મેં સે ઉતર કર ડેબે મેં આતા હૈ, કેમ પૈસા થાય એને ખબર હોય છે. પણ હમણાં બહેનોના માથાના વાળની ઘૂંસ મેં જોયું કે 3000 રૂપિયા કિલો વેચાય. માથું ઓળે સવારમાં, માથાના વાળની ઘૂંસ એ 3000 રૂપિયા કિલો વેચાય, પણ આખા વર્ષમાં 100 થી 200 ગ્રામ થાય. મારી શેરીમાં કાકી એ વાળ ભેગા કરે, જબલામાં પ્લાસ્ટિકના મૂકે, એ પેલા વાટકીમાં મૂકે. એટલે મેં કીધું બા આ તમે વાટકીમાં વાળ મૂકો છો, કેમ આમ મૂકો છો? એ વેચું છું. વેચો મેં કીધું, જબલામાં ભરી જ દેવાય ને ડાયરેક્ટ? ના, એ કે એવું નથી, 80 વર્ષ થયા તો આ સફેદ વાળ મારા લઈ નથી જાતા, તો વાટકીમાં ગોદરેજની હેર ડાય છે બ્લેક કલરના કરીને પછી વાળ વેચું છું. બોલો, આ બુદ્ધિ કામે ક્યાં કહ્યું? ના, જો કરવું હોય તો બુદ્ધિએ ક્યાં કહ્યું છે? ના, જો તમારે અનુચરવું હોય તો. એટલે દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય મળી જાય. પણ આ ખાસ ઇન્ડિયન ફનકાર સ્ટુડિયોમાં અભિષેકભાઈ ગલસર મારા મિત્રને મળી આનંદ થયો. એમના સ્ટુડિયોની મુલાકાત લીધી, બહુ સરસ મુલાકાત રહી, અને બે શબ્દો કહેવાની, બે વાત કહેવાનો મોકો આપ્યો. બદલ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.